नमस्कार विद्यार्थी मित्रों, मारी YouTube चैनल में तमारो स्वागत छे। आगळना लेक्चर में आपणे जोई हती द्रव्यनी लाक्षणिकताओ। हवे आपणे आजे द्रव्यनी अवस्थाओ विषे अभ्यास करीशुं। तो आजे आपणे जोशुं द्रव्यनी अवस्थाओ। तमे बधाए धोरण 7 धोरण 8 एमां भणी आव्या छो के द्रव्यनी अवस्थाओ कई छे। द्रव्यनी अवस्थाओ जेने याद हो ए याद करवानी कोशिश करे। जो कदाच 7मा ધોરણમાં કે 8મા ધોરણમાં તમને થોડું ઘણું પણ યાદ રહી ગયું હોય તો કે દ્રવ્યની અવસ્થાઓ કઈ છે, ભાઈ હું બોલીશ તો તમને આવડી જવાનું છે। તો દ્રવ્યની અવસ્થાઓ 3 છે, ઘન, પ્રવાહી, વાયુ। આવી ગઈ ને યાદ બાકી? મને ખબર હતી હું બોલી શકે તમને આવી જશે। ઘન, પ્રવાહી અને વાયુ। ઘન, પ્રવાહી અને વાયુ આ દ્રવ્યની 3 અવસ્થાઓ છે। હવે આ દ્રવ્યની અવસ્થાઓ કેવી રીતના આપણે સમજવાની છે એ આગળ જોઈએ। તો સૌથી પહેલા આપણે ઘન અવસ્થા વિશે જોઈએ। તો દ્રવ્યની ઘન અવસ્થા જ્યારે દ્રવ્ય ઘન અવસ્થામાં હોય છે ત્યારે તે કેવા ગુણધર્મો દર્શાવે છે એની આપણે વાત કરીએ। તો દ્રવ્ય જ્યારે ઘન અવસ્થામાં હોય એ જાણવું હોય તો એના માટે આપણે એક પ્રવૃત્તિ કરીએ। પ્રવૃત્તિ કરવામાં શું જોઈએ? એક પેન્સિલ, એક પથ્થર, એક માર્કર અને એક કઈ સળિયો, લોખંડનો ખીલી સળિયો કઈ પણ હોય એ ચાલશે। હવે તમે શું કરવાનું છે? આ બધી જ વસ્તુ તમારી સામે રાખેલી છે એને તમે કોઈ એક કોરા પેજ ઉપર લઈ અને એને આકૃતિમાં છાપો। તમે જોશો કે બધાને કઈ ચોક્કસ આકાર છે તો તમે કહી શકો ઘન અવસ્થામાં ચોક્કસ આકાર આવે છે। પછી તો કે આ વસ્તુને તમે હથોડા વડે ટીપવાની કોશિશ કરો તો એને ટીપવાથી એ પતરા બની જશે અથવા તો ભૂકો થઈ જશે। તો આપણે એવું કહી શકીએ કે ઘન અવસ્થામાં ટીપવાથી પતરા બની શકે છે અથવા તો બરડ હોય તો તૂટી પણ શકે છે। તો એ ઘન અવસ્થાનો ગુણધર્મ બને છે। એના પછી આપણે કહી શકીએ કે ઘન અવસ્થાને ચોક્કસ આકાર છે। આપણે છાપણી કરી ત્યારે આપણે જોયું હતું કે એને ચોક્કસ આકાર હોય છે। પછી તો કે એને નિશ્ચિત સીમા હોય છે। તમને બધાને ખબર છે ખીલી છે એનો આકાર એક સરખો જ હોય છે। તમે ગમે ત્યારે ખીલી જોવો તમે કહી શકો કે હા આ તો ખીલી જ છે। બોલપેન જોવો તો કહી શકો કે આ તો બોલપેન છે। પેન્સિલ જોવો તો કહી શકો કે આ પેન્સિલ છે, એનું કારણ શું છે કે એ ઘન આકાર છે અને એને ચોક્કસ આકાર છે અને એવા આકારની જ બધી વસ્તુઓ જોવા મળે છે। કદાચ કોઈ ગોળ પેન્સિલ આવે તો ગોળ પેન્સિલ આવે તમે વિચારમાં પડી જાવ લે આવી પેન્સિલ હોય। કદાચ આપણે એમ કહીએ કે ગોળ હું હોય તો કે દડો હોય છે, ક્રિકેટ રમવાનો બોલ હોય છે એ ગોળ હોય છે। પણ હવે પેન્સિલ કોઈને સીધો બોલ આવે તો તમને એમ થાય કે આવો થોડો બોલ હોય। તો આપણે એ ઉદાહરણ પરથી સમજી શકીએ છીએ કે ઘન અવસ્થા છે એને ચોક્કસ આકાર, નિશ્ચિત સીમાઓ અને ચોક્કસ કદ હોય છે। આ ઉપરથી આપણે ઘન અવસ્થાનો ખ્યાલ મળે છે। તો ચાલો આપણે પોઈન્ટ લખીએ ના ઘન અવસ્થાને તેને ચોક્કસ આકાર હોય છે, તેને નિશ્ચિત સીમાઓ હોય છે। એટલે તમને બધાને ખબર છે કે આ માર્કર છે તો એની સીમા ફિક્સ છે, આ એની લંબાઈ પહોળાઈ આવી ગઈ એટલે ચોક્કસ થઈ ગયું એમાં, તેને ચોક્કસ કદ હોય છે। કદ તો પ્રવાહીને પણ હોય છે આને પણ હોય છે, કદ તો લખીએ તો ચાલશે। એના પછી તેને ટીપવાથી તૂટી જાય છે અથવા તો બરડ હોય તો તૂટી જાય છે, તેના ટીપવાથી પતરા બની જાય છે। બરડ હોવાથી તૂટી પણ શકે છે, બરડ હોવાથી તૂટી શકે છે। પછી
ઘનના દ્રવ્યના કણો પાંચ પાસે ગોઠવાયેલા હોય છે અને ચોક્કસ ગોઠવાયેલા હોય છે એની આપણે આકૃતિ દોરીએ એટલે તમને ખબર પડે કે આ કોઈ એક ઘન આકાર આપણે દોરીએ છીએ અહીંયા દોર્યું આ ઘન અવસ્થાનો આકૃતિમાં દ્રવ્યના કણો છે તમે જોઈ શકો છો એ દ્રવ્યના કણો છે એના વ્યવસ્થિત ગોઠવાયેલા છે એકબીજા વચ્ચે ચોક્કસ અંતર છે એનો આકાર કે ફિક્સ છે એને કદાચ મારો તો એ તૂટી પણ શકે હવે દ્રવ્યના કણો છે ઘન અવસ્થાના એના વચ્ચે આકર્ષણ બળ ખૂબ જ વધારે હોય છે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ કેવું હોય ખૂબ જ વધારે દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ છે ખૂબ જ વધારે એટલે તો એ ઘન અવસ્થા છે જો આકર્ષણ બળ ઓછું થઈ જાય તો તમને બધાને ખબર છે એ પ્રવાહી અવસ્થામાં આવી જાય ઘન અવસ્થા છે એ પ્રસરણ કરી શકે નહીં બરાબર એનું પ્રસરણ થતું નથી તેને જે પાત્રમાં ભરવામાં આવે એવો આકાર એ ધારણ કરે એ પ્રવાહી કહેવાય આ પ્રવાહી છે નહીં ચાલો અહીંયા આપણે હવે ઘન અવસ્થાને પૂર્ણ કરીએ છીએ હવે આપણે વાયુ અવસ્થા વિશે જોઈએ ઘન અવસ્થા પછી વાયુ અવસ્થા પ્રવાહી અવસ્થા તો પ્રવાહી અવસ્થાના કણોની આકૃતિ દોરીએ તો એના માટે આપણે એક પાત્રની જરૂર પડે તો આપણે કોઈ પાત્ર લઈએ આ પાત્રમાં આપણે શું કરવું પડે એના કણોને ગોઠવવા પડે આ દ્રવ્યના કણો છે એ પ્રવાહી અવસ્થાના છે તમે જોઈ શકો છો પાત્રમાં ભર્યા તો એ અસ્તવ્યસ્ત ગોઠવાઈ ગયા તો આપણે એના ઉપરથી શું કહી શકીએ કે પ્રવાહી છે એને નિશ્ચિત આકાર હોતો નથી પ્રવાહીના કણોને નિશ્ચિત આકાર હોતો નથી તમને આ ઘનના મુદ્દા ઉપરથી પ્રવાહીના મુદ્દા અને પ્રવાહીના મુદ્દા ઉપરથી વાયુના મુદ્દા મળી શકે છે તો કહી શકીએ તેને ચોક્કસ આકાર હોતો નથી ચોક્કસ આકાર હોતો નથી પરંતુ નિશ્ચિત કદ હોય છે અથવા ચોક્કસ કદ હોય છે નિશ્ચિત કદ હોય છે તેને ચોક્કસ સીમાઓ હોતી નથી તેને જે પાત્રમાં ભરવામાં આવે છે એવો આકાર ધારણ કરે છે તેને જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર મેળવે છે તે જે પાત્રમાં ભરવામાં આવે તેવો આકાર એ મેળવી લે છે તે તરલ છે તેના દ્રવ્યના કણો છૂટા છૂટા હોવાથી ઘન કરતા કેના કરતા ઘન કરતા તેના દ્રવ્યના કણો છૂટા છૂટા હોવાથી તેને જે આકારમાં ભરવામાં આવશે એ આકારમાં એ ઉઠી જશે આકાર ધારણ કરી લેશે જેવો પાત્ર હશે એવો આકાર ધારણ કરે છે પછી એને નીચે ઢોળવામાં આવશે તો એ ઢાળની દિશામાં પ્રસરણ પામે છે એટલે એ લખી શકીએ આપણે તે પ્રસરણ પામે છે તેથી તે તરલ છે પ્રસરણ પામે છે તેથી તે તરલ છે તો આપણે આ ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થાને જોઈ હવે તમે પ્રવાહી અવસ્થાને જોવું હોય તો કેવી રીતના જે એકાદ ઉદાહરણ આપણે જોઈએ તો કે પ્રવાહી અવસ્થા છે એમાં આપણે ધારો કે કોઈ ઘન વસ્તુ છે પેલા ઘન વસ્તુનું ઉદાહરણ જોઈએ જેમ કે કોઈ ખાંડ અથવા તો મીઠાના કણો છે તેને કોઈ પણ પાત્રમાં ભરી લો બરણીમાં ભરો કે કોઈ નળીમાં ભરો કે કોઈ ટ્યુબમાં ભરો
તો એ ખાંડના આકાર જે ચોરસ હોય છે અથવા મીઠાનો જે ગોળ દાણો હોય છે એ પોતાનો આકાર બદલતા નથી, એટલે જેવા પાત્રમાં ભરો છો એવા નેવા રહે છે, એના દ્રવ્યના કણોમાં કાંઈ ફેરફાર થતો નથી. પણ જ્યારે પ્રવાહી અવસ્થાના કણો છે, જે પ્રવાહી અવસ્થાના કણો હોય છે એને જેવા પાત્રમાં ભરવામાં આવે છે એના દ્રવ્યના કણો એ રીતના ગોઠવાઈ જાય છે, એટલે કે તેના દ્રવ્યના કણો છૂટા છૂટા હોય છે, તેના દ્રવ્યના કણો આકર્ષણ બળ કેવું હોય છે થોડું ઓછું હોય છે. તેના કણો વચ્ચે આકર્ષણ બળ ઘનની સરખામણીમાં ઓછું હોય છે. ઘનની સરખામણીમાં પ્રવાહીના કણોનું દ્રવ્યના કણોનું આકર્ષણ બળ છે એ કેવું હોય છે, ઓછું હોય છે, જેથી કરીને આપણે એને ગમે એ પાત્રમાં ફેરવશું એ પાત્રમાં ફેરવાઈ જશે. ચાલો એના પછી હવે છેલ્લી અવસ્થા આપણે જોઈ લઈએ, વાયુ અવસ્થા. આ અવસ્થા તમને જો ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા આવડે તો તમને આવડી જ ગયું હોય, કારણ કે આ બંનેના મુદ્દા ઉપરથી જ આપણે એને બનાવવાની રહેશે અને સમજવાની રહેશે. ચાલો જોઈએ, તો પેલા વાયુ અવસ્થાને સમજવા માટે એની આકૃતિ આપણે દોરી નાખીએ. કોઈ એક વાયુ અવસ્થાના દર્શન માટે કોઈ બંધ પાત્ર લેવું પડે, કારણ કે એના દ્રવ્યના કણો છૂટા છૂટા અસ્ત વ્યસ્ત ગતિ કરતા હોય છે. જો તમે એનો દર્શાવ્યો છે મન ફાવે એમ ગતિ કરે છે, એને કોઈ રોકવાવાળું છે નહીં. આ વાયુ અવસ્થાના દ્રવ્યના કણો છે, જે તમે રસોઈ ઘર આપણું છે એમાં અંદર ગેસનો સિલિન્ડર હોય છે, અથવા તો જ્યારે કોઈ ખાસ તહેવાર હોય છે, દિવાળી નોરતા અથવા તો ધૂળેટી છે, અથવા એના જો કઈ તહેવાર હોય ત્યારે તમે જોવો છો ગેસ ભરેલા ફુગ્ગા છે એ તમે જોવો છો, તો આ બધા જ ફુગ્ગા છે એની અંદર ગેસ કેવી રીતના ભરેલો હોય છે, અથવા તો આપણે જોઈએ છે એક ગેસ ભરેલો ફુગ્ગો છે એમાં ગેસ આવે છે, બાટલો તો થોડોક જ મોટો હોય છે છતાં પણ કેટલા બધા ફુગ્ગા એમાંથી ભરાય છે. તો આ ઝાઝા બધા ફુગ્ગા ભરાવાનું કારણ શું છે, તો કે વાયુ અવસ્થાને આપણે સંકોચન કરી શકીએ છીએ. તો આપણે કહી શકીએ કે ભાઈ પેલા એનો કુદો લઈએ આપણે કે તેને ચોક્કસ આકાર કે કદ હોતા નથી, વાયુ અવસ્થાને ચોક્કસ આકાર કે કદ હોતા નથી, તેને ચોક્કસ કદ કે આકાર હોતા નથી. પછી આગળ તેને કોઈ નિશ્ચિત સીમાઓ જોવામાં આવતી નથી, તેને ટીપી શકીએ નહીં કારણ કે વાયુના કણો પોતે છૂટા છૂટા હોય છે, બરાબર. તેના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ હોતું જ નથી, તેના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ ખૂબ જ ઓછું હોય છે, અને એ પણ ઘન અને પ્રવાહી કરતા હો. તેના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ ઘન અને પ્રવાહી કરતા ઓછું હોય છે. તેના દ્રવ્યના કણો વચ્ચે આકર્ષણ બળ ઓછું એનું કારણ શું છે, જો તમે ઘનના કણો વ્યવસ્થિત છે આકર્ષણ વધારે છે, પ્રવાહીના કણો એના ઘન કરતા આકર્ષણ બળ ઓછું છે, જેથી પ્રવાહી પાત્રની જેમ ફેલાઈ ગયા છે. જ્યારે પ્રવાહી અને ઘન કરતા આકર્ષણ બળ ઓછું હોય જેથી કરીને આપણે એને પાત્રમાં ભરવા પડ્યા છે. આ પાત્રમાં ભરવાનું કારણ તમને ખબર પડી ગઈ, પાત્રમાં ભરવાનું કારણ એ જ છે કે એના કણો અસ્તવ્યસ્ત ગતિ કરે છે. હવે વાયુના કણો ઉપર આપણે દબાણ આપી શકીએ છીએ, વાયુના દ્રવ્યના કણોને દબાણ આપી શકીએ છીએ, વાયુના દ્રવ્યના કણોને દબાણ આપીને પ્રવાહીમાં રૂપાંતર કરી શકાય છે. કરી શકાય
હવે એનું ઉદાહરણ આપો તમને કેવી રીતે કરી શકાય તમે બધા જાણો છો કે આપણી ઘરે જે એલપીજી આવે છે તમે બધા જાણો છો ને એલપીજી હું તમને જણાવું છું એલપીજી 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 અને બીજું જે આપણે વાહનોમાં ઉપયોગ કરીએ છીએ સીએનજી તમે બધા જાણતા જ હોય છો છતાં પણ હું તમને આ બે નામના ફૂલ ફોર્મ જણાવવાનું હોમવર્કમાં આપું છું તમે બધા એલપીજી અને સીએનજી નું ફૂલ ફોર્મ મને કોમેન્ટમાં જણાવશો નેક્સ્ટ લેક્ચરમાં હું તમને એના ફૂલ ફોર્મ જણાવીશ અત્યારે હું તમને કહીશ નહીં જો ભૂલથી બોલાઈ જાય તો એ તમને ગિફ્ટમાં એલપીજી અને સીએનજી છે આ બંને વાયુ છે આ બંને વાયુને પ્રેશર કરીને ભરવામાં આવેલા હોય છે વાયુનું રૂપાંતર કેમાં કરવામાં આવે છે પ્રવાહીમાં હવે સમજો કેવી રીતના ધારો કે આ વાયુના દ્રવ્યના કણો છે એને સંકોચન આપતા જાવ તો કેવું થશે તો એકબીજાની નજીક નજીક આવી જાય જો એકબીજાની નજીક આવી જાય તો કેના જેવા થઈ જાય પ્રવાહી જેવા થઈ જાય તો તમને ખબર પડી ગઈ હશે કે જો વાયુની અવસ્થાના જે દ્રવ્યના કણો છે એના ઉપર દબાણ આપવામાં આવે તો એ પ્રવાહીમાં રૂપાંતર થઈ જાય છે તો અહીંયા આપણે ઘન પ્રવાહી અને વાયુ અવસ્થાના દ્રવ્યના કણોની બરોબર આપણે માહિતી મેળવેલી છે હવે આપણે આગળના લેક્ચરમાં મળીશું